નામ વગર કુંડળી વગર કોઈ જવાબ નહીં આપી શકે. બરાબર, તો બહાર લખાવી શકીએ ને. જી વાંધો નહી, હવે બેન આઠમે મંગળ છે, મંગળ ના ઉપાય કરાવો, સારું રહેશે. બરાબર, 36-39 વર્ષની ઉંમર જયારે એની આવશે ત્યારે એનું થોડોક ભાગ્યોદય થશે, અને એ સમય દરમિયાન એ મકાન બી બનાવી શકશે. અને એનો ઉપાય છે, ડેલી 3 કૂતરાને નિયમિત ખાવાનું આપવાનું, અને તમારા છોકરાને આંખ સંભાળવાનું કહેજો, આંખોમાં પ્રોબ્લેમ બતાવે છે, ચશ્મા છે, ચશ્મા છે, હા બસ, તો ધ્યાન રાખજો, આંખો બગડશે. બરાબર, એટલે એની પર ચોક્કસ એની મેરેજ બેન 28 પછી થશે, પછી જ કરજો. તકલીફ છે, શુક્ર 12મા સ્થાનમાં છે, એ ધ્યાન રાખજો. બરાબર, સૂર્યને જળ ચડાવવાનું, ચાંદી પહેરવાની, દર પૂનમને દિવસે એક નારિયેલ એક મુઠ્ઠી બદામ માથા પછી ઉવારીને વહાવવાના. બરાબર, મંગળ માટે 400 ગ્રામ રેવડી 7 મંગળવાર ઉવારીને પધરાવવાની. બરાબર, આ ચોક્કસ કરાવજો, અને ભાઈ સાથે સંબંધ સારા રાખે. હા, પણ એ જોબ ભુજમાં કરે છે. ભુજમાં કરે તો હું વાંધો, ત્યાં કરે, ભુજમાં છે ને, તો મંદિર છે, એ જે બધું છે કરવા પડે બેન, મારે ત્યાં ખાવું પડે તો જ પેટ ભરાય, નહીં તો નહીં ભરાય. બહુ સિમ્પલ વસ્તુ, હું કરી શકું. હા, તો એના માટે તમે ફાઇલ બનાવીને ઉપાય કરી શકો છો. લો, મારું પોતાનું ઘરનું ઘર ક્યારે થશે? 55 વર્ષની ઉંમર પછી બેન. કેટલામો વર્ષ ચાલે છે? 55 વર્ષ પહેલા મકાન નહીં બનાવતા, પૈસા ભેગા કરજો, બેંક માંથી વ્યાજ કાઢજો. બરાબર, બીજાને વ્યાજે નહીં આપતા, નહીં તો પાછા નહીં આવશે. ઘરમાં બિલકુલ ઉતાવળ નહીં કરતા, 55 વર્ષ પહેલાં મકાન બનાવ્યું તો એ જ મકાનમાં લાંબી માંદગી ભોગવીને બે હસબન્ડ વાઈફ એકબીજાની સેવા કરતા કરતા જશો. મારો સ્કિનનો બહુ પ્રોબ્લેમ આવે છે. એનો સ્કિન સ્કિન સ્કિનમાં શું થાય છે? આ બ્લેક ડોટ્સ પડી જાય છે ચહેરા પર. ચાંદી ઉકાળવાની ગરમ પાણીમાં, ચાંદીનો ચોખ્ખી ચાંદીનો ટુકડો લાવવાનો, ગરમ પાણીમાં ઉકાળવાનો, પછી ગેસ બંધ કરી દેવાનું, પાણી જરાક ઉફાળું થાય એનાથી રોજ મોડું જુઓ, સ્કિન પ્રોબ્લેમ તમારા ચહેરાના ડાઘા છે તે સારા થઈ જશે. સતીશ જેઠવાની, ઓસ્ટોપાયરોસિસ. આ જે આ ઓર્થોરાઇઝ ના તકલીફ છે, હાડકા બહુ તકલીફ છે. હાડકા પોલા થઈ ગયા કે કેલ્શિયમ પતી ગયું ભાઈ? કેલ્શિયમ પૂરું થઈ ગયું છે. 14 સ્થાનમાં મંગળ છે, લોહીમાં બળ નથી ભાઈ. એટલે શું કરવાનું એના માટે? 4 સ્થાનના મંગળના ઉપાય કરવાના, અને આ પેટનો ખ્યાલ રાખો, આંતરડામાં કોલાઇટિસ અલ્સર થાય એવી કુંડળી છે હાડકાની. મારા સંગની છે. હા, હાડકાની સાથે સાથે પેટ ખરાબ છે ભાઈ. અચ્છા, તો શું એટલે ખાવાનું છે ને, જે તમે તમારા દીકરો જે ખાય છે ને, એ ખાવાનામાંથી જે તત્વો એના શરીરને મળવું જોઈએ એ મળતું નથી. બરાબર, તો એની પર ધ્યાન અપાવો, એ બહુ જરૂરી છે, નહીં તો તકલીફો પડશે આગળ. બરાબર, 400 ગ્રામ રેવડી 7 મંગળવાર ઓવારીને નદીમાં વહાવવાની, વળના જળને મીઠું દૂધ ચડાવવાનું, જે માટી ભીની થાય તેનો ચાલો કરવાનો 43 દિવસ, અને દૂધની બનાવટ બિલકુલ બંધ. ડાક્ટર તમને દૂધ જ પીવડાવશે, જેટલી દૂધ પીશો એટલું આ છોકરાની બીમારી પ્લસ થશે. બરાબર, એની પર ધ્યાન આપજો. માંદગીમાં પૈસા વપરાય છે, કોઈક ગરીબને દવા અપાવો. 8મા સ્થાનનો કેતુ છે, મંગળનો દોષ બને છે, પિતૃદોષ, એની પર ધ્યાન આપો. અને રાહુ સૂર્ય ભેગા છે, આંતરડાની તપાસ પહેલાં કરાવો સાહેબ, કે 4 મંગળ પેટ ખરાબ છે, શનિ 4 ગેસ એસિડિટી ઉત્પન્ન થાય છે, અને જે ખોરાક પચવો જોઈએ તે પચતો નથી, એટલે એને જે બળ મળવું જોઈએ તે મળતું નથી. બરાબર, અને અમાસના દિવસે 1 નારિયેલ 1 મુઠ્ઠી બદામ ઓવારી ને નદીમાં વહાવવાની. એટલે કેટલી વખત ઉતારવાનું? 7 વાર.
ઉવારવાનું બધું છે આઠ વખત. નર્મદા છે ને? હા, તો કેનેલમાં પધરાવો, વહેતું પાણી હોય તો વધારે સારું ભાઈ. આ કોની છે? ઋષિ જેઠવાની. નાનો છે, 12 વર્ષ હોય છે, વારે ઘડી બીમાર પડી જાય છે. એમાં છે સાહેબ, એનો સૂર્ય શુક્ર બુધ પહેલા છે, મંગળ નીચનો છે, અને પણ સેમ એના બાપની બીમારી આવે ભાઈ, એના પપ્પાની જ બીમારી આવે. આ મારા બીજા સનનો બાબો છે. હા, પણ એટલે આ તો પછી તેના કાકાની બીમારી આવે, તમારા ખાનદાનમાં પ્રોબ્લેમ બતાવે છે. સૂર્ય શુક્ર બુધ ભેગો છે, એનું વજન કેટલું છે? વજન તો આમ વાંધો નહીં આવે. તો પણ વાંધો નહીં, વજન કિલોમાં બોલો ને. હશે હશે, 12 વર્ષ હોય એટલે લગભગ 30-35 કિલો તો હશે વજનનો. બરોબર છે. તોફાની છે છોકરો? ના, બહુ શાંત છે, બહુ મગજમાર નથી કરતો. તો એને બી છે પેટનો પ્રોબ્લેમ બતાવે છે, ધ્યાન રાખો. માનસિકતા બી એની નબળી પડે છે. અચ્છા, ભણવામાં કેવું છે બાળક? ના, હોશિયાર છે. બસ તેની પર થોડું ધ્યાન આપો. સૂર્ય શુક્ર બુધનો ઉપાય કરી લો, બરાબર. સૂર્યને જળ ચડાવવાનું, એક તાંબાનો લોટો લેવાનો, એમાં લીલા મગ ઉપર તાંબાનું ઢાંકણ લગાવવાનું, ચાર ટાંકા કલાઈને મારી માથા પરથી ઉવારીને પાણીમાં વહાવો. ના દીકરા પાસે દર ગુરુવારે 2 મુઠ્ઠી ચણાની દાળ દાન કરાવવા, બરાબર. અને ગળામાં એક ચાંદીની ચેઇન પહેરાવી દો સાહેબ. 400 ગ્રામ સીસુ મળી જાય તો સીસુ વર્ષમાં 1 વાર ઉવારીને નદીમાં વહાવો, અને સૂર્યને જળ ચડાવવાની આદત પાડો. આના લગ્ન 2 વાર થશે, મોટો થાય ત્યારે દાદા તરીકે લખીને જજો એમાં જન્માક્ષરમાં, કે એની પત્ની સાથે એને ફરીથી લગ્ન કરાવવા. હમ, તો 2 લગ્ન થશે, તકલીફ પડશે. યોગેશ કુમાર આચાર્ય ભાઈ, પેટની તકલીફ બહુ રહે છે, બહુ દુખાવો થાય. શનિ પહેલા સ્થાનમાં છે, કાળો સંચર. શનિના ઉપાય કર્યા નથી તમે? ના, એની સલાહ લેવા જ આવે છે. ફાઇલ બનાવીને જૂની થઈ ગઈ ને, તમે જો બનાવતા નથી તો કરતા નથી, કેવી રીતના થાય સાહેબ? મેં શુક્ર મંગળવારે જે 400 ગ્રામ કે 4 કિલો ગોળ છે પધરાવવાનું છે, એની સળંગ 7 દિવસ કે દર મંગળવારે, તમારા દર મંગળવારે 7 મંગળવાર. તમારા પેટમાં છે ને સાહેબ ગેસ એસિડિટીનો પ્રોબ્લેમ છે, શનિ પહેલા સ્થાનમાં છે. 60 ગ્રામ કાળો સંચર માથા પરથી ઉવારીને વહેતા પાણીમાં વહાવવાનું, 7 દિવસ સળંગ કરી નાખો, બરાબર. ને વડના જળને મીઠું દૂધ ચડાવીને જે માટી ભીની થાય એનો ચાલો કરો. આમાં મેં લખ્યું છે, જો આ તમારો જે શનિના ઉપાય છે ને સાહેબ, આને ખાસ ધ્યાન રાખો અને આ ઉપાય રેગ્યુલર કરો. આ નહીં કરશો તો પેટનું ઓપરેશન થશે. ડાક્ટર તમને કહે છે દુખાવો મટતો નથી, લાવો સોનોગ્રાફી જોઈને. સોનોગ્રાફીમાં ધબ્બો બતાવીને કહે કે એને કાપીએ. એના કરતા આમાં સીધું સીધો એનો ઉપાય કરો, એનાથી તમને ફાયદો થશે, બરાબર. ઉપાય બરાબર કરો સાહેબ. આના પૈસા મારી પાસે મફત નહીં ખર્ચો, હું તો ના જ કહું છું, બરાબર. મારી પાસે ફોગટ ના પૈસા આપો જ નહીં મને, કે મને આદત પડી જાય તો પછી હું બીજાની જેમ જ કરીશ. મંગળવારે સળંગ 7 દિવસ એટલે મેં પૂછ્યું, મંગળવાર સળંગ કે દર મંગળવારે? 7 મંગળવાર કરી નાખો, 7 દિવસ કરી નાખો, કરી નાખો, બરાબર. ચોક્કસ 7 દિવસ કરી નાખો, યાદ નહીં રહેતું હોય 7 મંગળવાર તો 7 દિવસ કરી નાખો. પડીકું બંધાઈને મૂકી દેવાનું, 7 દિવસ સળંગ કરી નાખો, બરાબર. અને આજે મેં કીધું તે કરો ખાસ, બરાબર. સૂર્ય રાહુ દર અમાસ ને દિવસે જે આમાં લખ્યું છે તે ઉપાય કરવાનો, ગ્રહણ ના, બરાબર. સૂર્ય શનિ સૂર્ય રાહુ 2 બાજુ શનિ તમારો, સૂર્ય ડિસ્ટર્બ થાય શરીર એટલે એ તકલીફ પડે. ચંદ્ર ડિસ્ટર્બ થાય તો ચંદ્રને બરાબર રેગ્યુલર દર પૂનમે સમજો, બરાબર. ને ઉપાય જે આપ્યા છે તે બરાબર રેગ્યુલર ધીરે ધીરે કરો, કોઈ ઉતાવળ નથી. અને ભલે 6 મહિને આખી ફાઇલ પૂરી કરજો, પણ કરી લો પછી તબિયત સારી છે. શનિના ઉપાય કાલથી સ્ટાર્ટ કરી લો, બધા એક સાથે વારાફરતી વારાફરતી કરો, વાંધો નથી. પણ જે કરો ને તેને સળંગ કરજો. મેં કીધું ને 43 ડેઝ છે તે મેન્ટેન કરવાના છે આપણે, આપણી ઓરાને એ સર્કલ પૂરું થશે તો જ આપણે એને કંઈક આપી શકીશું, બરાબર. મી એને કોઈ ફાસ્ટ ફૂડ નો બિઝનેસ માં જોઈન્ટ થવું છે, એને જોબ છોડી દેવી છે, મતલબ માં તો જોબ ચાલુ રખાવીએ કે કોઈ બિઝનેસ કરે? કોઈ નહીં, પાર્ટનર માં જ કરવું છે તો પાર્ટનર માં થાય, પાર્ટનરશિપ માં થશે. પણ એની અમ ઉંમર નો પાર્ટનર હોવો જોઈએ. હા, 4-5 વર્ષ ની વાંધો નથી, પણ પછી 45 વર્ષના કાકા હોય ને એનો એવું નહીં થાય, બરાબર. એવી રીતના થોડું ધ્યાન આપીને કરાવું સરસ છે.
સત્તાવીસ અઠાવીસ વર્ષની ઉપરનો પાર્ટનર નહીં હોવો જોઈએ, બરાબર? અને કોઈ આંધળાને જમાડવાનું રાખો, બરાબર, એનાથી એને ફાયદો થશે. ગુરુ કેતુ એનો જે ઉપાય છે તે ખાસ કરાવો. લગ્ન થઈ ગયા છે? નહીં, બાકી છે. લવ બહુ છે? છે. એની સાથે કરાવવાના છે કે બીજી સાથે? ના, એની સાથે જ કરાવવાના છે, પણ એ થોડો બિઝનેસમાં સેટ થઈ પછી એમ. હા, વાંધો નહીં, થઈ જશે બેનવીને. ગુરુ કેતુનો ચંડાલનો ઉપાય કરાવો, અને બહુ ઘરમાં બેસીને પાઠ પૂજા નહીં કરાવો, બરાબર. માત્ર ઋણ છે 2 ગ્રામ ચાંદી માથા પરથી ઓવારીને નદીમાં વહાવી દેવાની. દર પૂનમને દિવસે એક નારિયેલ એક મુઠ્ઠી બદામ ઓવારીને નદીમાં વહાવવાના, બરાબર. એનાથી એને ફાયદો થશે. તો એ દિવાળી પછી જોબ છોડવાનો છે તો છોડાવી દે. હા, દિવાળી પછી છોડાવી દેવાનો. યસ. એ મારા બાબાનું છે, એને કોઈ કામ ધંધામાં ઇન્ટરેસ્ટ જ નથી. એને પહેલા જીભ સુધારવાનું કહો બેન. બોલી કડવી છે, જીભથી નુકસાન થાય. માણસ સારો છે પણ જીભથી નુકસાન થાય. બોલી બહુ કડવી છે, એ બોલે છે એટલે લોકો એને હર્ટ કરે છે, બરાબર. એની પર ધ્યાન આપો. થોડીક સાકર ને થોડાક ચોખા એક એક મુઠ્ઠી લેવાના, બંને સફેદ કપડામાં બાંધવાના. સોમવારના દિવસે માથા પરથી ઉવારી ને વહેતા પાણીમાં પધરાવો ને 5 સોમવાર કરવાનું, બરાબર. ને આ છોકરાને કહો નાક વિંધાવી નાખે. છનું કલાક ચાંદીથી, ચાંદીના તારથી નાક વિંધાવે. બેન્ડેજ માંડે, માસ્ક તો પહેરે જ છે હમણાં. નરેન્દ્રભાઈ માસ્ક કાઢે તે પહેલા પતી જાય આ ઉપાય, બરાબર. એટલે ખબર નહીં પડે કોઈને. આ 96 કલાક એની જિંદગીના મહત્વના દિવસ કલાકો હશે ને, આના પછી એની લાઈફ બદલાઈ જશે, બરાબર. કામ ધંધામાં સ્થિર થશે બેન. આ બુધ ખાલી એનો છેદાવો, બુધ બ્લોક છે. નાક એ બુધ છે. આપણે નાક વિંધાવવાનું, કઈ બાજુ વિંધાવવાની, કોઈ ભી બાજુ, વચ્ચે ભી વિંધાવાય, કોઈ વાંધો નહીં. 96 કલાક ચાંદી નો તાર જોઈએ. ને એને ભી લવ મેરેજ નું છે ને? એ લવ મેરેજ માં છૂટો થયો બેન. ધ્યાન રાખજો. શુક્ર 7માં ધ્યાનમાં કરાવી દો, વાંધો નથી. પણ થોડુંક ધ્યાન રાખજો. વહુ તમારી સાથે રહેશે નહીં પણ નહીં ને. હેલો, જય માતાજી. હા, ભાઈ રોજ ઘરે જવું પડે. ખરાબ બી નહી, કોઈને કઈ નઈ કેવાનું. માથા કુટની હું એવો જ છું. કાનમાં કુમડા ને જીભ પર સારું. માથા કુટની જો તમે છે ને, પરિંદુ જે ઝાડ પર લટકે ત્યાં તકલીફ આવે, એટલે પછી ઘરમાં નહીં ગમે ને, બરાબર. મંગલ શુક્ર વધારે સેન્સિટિવ છો, બહુ લાગણીશીલ નહીં થાવ. વોવો છે? વોવો કેટલી? 3. અમે ભેગી જ રાખીએ, જુદી કરીએ જ નહી. કામ કરવાનું આવે જ નહીં. ચાલો 2 પતાસા દાન કરો, બરાબર. ને એનાથી તમને ફાયદો થશે સરસ. ને ગળામાં સોનું પહેરો છો? નહીં. ગળામાં સોનું પહેરો બેન, એનાથી તકલીફ વધે છે તમારી. ને સૂર્યને જળ ચડાવો, બરાબર. અને મંગલ શુક્ર 2 કિલો બટાકા શુક્રવારને દિવસે કાપીને હળદરવાળા પાણીમાં ઉકાળવાના, ઠંડા કરીને માથા પરથી 7 વાર ઉવારીને ગાયને ખવડાવી દેવાના. હા, મહિનામાં 1 શુક્રવાર આ કરજો, એટલે બધું સરસ થઈ જશે. મંગળ માટે શું કરવાનું? મંગળ ના નડે છે આમાં. મંગળ તો બીજા સ્થાનમાં છે. સારો છે. સારો એટલે બહુ સારો છે. મંગળ ને શુક્ર ભેગા છે, બહુ સારો છે બેન. ખોટા રસ્તે નહીં જાવ.
જે તમને કીધું ને એટલું કરો બધું સરસ થઈ જશે બરાબર હા હા 50 આ ડેલી આપવાના ડેલી કરો ડેલી નહીં થાય તો એટલીસ્ટ મંગળવાર કરો પણ કરો હા બરાબર એટલું કરો એનાથી સરસ થશે હા નારણભાઈ હા એ મારા હસબન્ડ છે લો એ ભાઈ ની તકલીફ છે જો સૂર્ય શુક્ર બુધ કેટલા લડે છે તમારી સાથે બહુ લડે છે લડે એટલે અંતર ની અંદર રાખીને રહેવું પડે છે અરે ભગવાન કેટલી ઉંમર થઈ તમારી મારે 55 નું હશે મારા હસબન્ડ ને હમણે બે વાર ના ઓપરેશન કરાવ્યા નાક નું અને કાન નું પગ ચાલે છે ભાઈ ના હા પગ તો ચાલે છે પણ અમુક ટાઈમ ને પગ બહુ દુખે છે પણ આ કાન નું ઓપરેશન કર્યા પછી એમને પાછળ રાહુ 11 માં સ્થાન માં છે ને રાહુ 11 માં સ્થાન માં હોય ત્યારે કાન નો પ્રોબ્લેમ આવે હા પણ એ ઓપરેશન કર્યા પછી પણ એમને 200 ગ્રામ ચણા ની દાળ દર ગુરુવારે મંદિર માં દાન કરો અને અમાસ ના દિવસે એક નાની માટલી લેવાની એમાં 500 ગ્રામ સરસવ નું તેલ ભરવાનું ઉપર કોડિયું ઢાંકવાનું માતા પતિ 7 વાર ઉભારી ને વિરાન જગ્યામાં ખાડો ભૂધીન દાટી દેવાનું બંને ના 8મે ગુરુ છે બંને એકબીજાના કુંડળા જુઓ બધું સરસ થઈ જાય ભગવાન તમને બધા નોલેજ આપ્યા છે પણ તમે વાપરતા નથી તો એમની પણ એમને ઓપરેશન કર્યા પછી એમને પાછળના ભાગમાં વધારે દુખાવો થાય એ થાય બેન એનું કારણ છે 11 મે રાહુ છે ચણાની દાળનો ઉપાય કરો રાહત થઈ જશે બરાબર હા એટલે બુધના ઉપાય કરો બુધ શરીરમાં નસો ખરાબ છે આ ભાઈની હા હા બાકીની નીકળી જશે બરાબર 43 દિવસ સળંગ રોજ મુઠ્ઠી બે મુઠ્ઠી ચણા ની દાળ મંદિર માં દાન કરો બરાબર હા યોગીન એ મારા બાબાનો બાબો છે પણ બધાની જ લાવ્યા છો હા ના બાબાનો બાબો શું કરે છે એનું મગજ બહુ ગરમ રહી મંગલ કીધું ભેગો છે શેર કી નસલ કા કુત્તા હા એને કઈ પણ કી એને તો વધારે ખીચવાય કેટલા વર્ષનો થયો એ 12 વર્ષનો થઈ 13માં વર્ષમાં બેસવાનું છે જો આમાં છે ને એવું કહેવાય છે આપણા શાસ્ત્રોમાં વિજ્ઞાન બી એવું કહે છે એ 2 વર્ષનું થાય ને પછી સપાટા બોલાવવાના 15 વર્ષ સુધી ભર પેટ મારાય છોકરાઓને 15 વર્ષ પછી નહીં મારવાના આ તમે લોકો મારો નહીં ને એટલે આ વંઠી જાય સપાટા બોલાવવાના 15 વર્ષનું કોયરું થાય ને ત્યાં ઉઠી સપાટા મારો હા હેલો સર એ મારે છે ને બહુ બાધાનો છે બાધાનો તો એવું થઈ ગયું બાધાનો આવ્યો એટલે કે આપણે એને માથે બેહાડવાનું નાચવાનો છે ગુરુ રાહુ ભેગા છે ત્રીજા સ્થાન માં બે મુઠ્ઠી જવ લેવાના માથા પરથી ઉવારવાના દૂધ થી ધોવડાવીને એક ચપટી અલગ કાઢવાના બાકીના રોજે રોજ કચરામાં નાખવાના 43 દિવસ કરવાનું અને છેલ્લે દિવસે ભેગા કરેલા જવ વાવી દેવાના બરાબર ચલો આ કોણ છે વિજય એ મારો બાબો છે બીજાનો નંબર નહીં લાગ્યા હા શું કરે છે બેન એ ઓફિસમાં નોકરી કરે છે કેટલા વર્ષનો થયો એ 38 વર્ષનો છે આમાં શું છે પપ્પા સાથે બનતું નથી અને પપ્પા સાથે તો બને જ છે એવું કઈ નથી પણ એને અમુક ટાઈમ એને તબિયત નથી સારી રહેતી હવે મેરા સેમિનારમાં બધાની વચ્ચે કહું છું અને ખાસ કાળજી લો હા અને પાસે જીવન નથી હા એ અમુક ટાઈમ એટલે એની તબિયત બગડી આવે છે તમારી આંખમાંથી પાણી આવી જાય છે હા એ તમારી પાસે બહુ લાંબો સમય નહીં ટકી શકે બહુ એનું ધ્યાન નથી રાખતી હા નહીં રહે શકે બરાબર ચંદ્ર રાહુ 8મે છે અને સૂર્ય શનિ પહેલા સ્થાનમાં છે 400 ગ્રામ શીશુ અને 8 નારિયેલ દર વર્ષમાં એક દિવસ બુધવારના દિવસે ઉવારવાના અને વાવી દેવાના આ વર્ષથી શરૂ કરજો 38 નું ચાલે 4 વર્ષ છે બરાબર આ ઉપાય કરશો તો આગળ ચાલ્યો જશે નહીં તો નીકળી જશે એ તો કોરોનામાં જ ચાલ્યો જવાનો હતો સાહેબ હા પણ છે ને બેન મેં કીધું ને તમને 400 ગ્રામ શીશુ આની ફાઇલ બનાવી લો હા